પૂરવારાહી રાધનપુર અને સમીમાં પશુઓમાં લંપી સંક્રમણ ફેલાવ છે. સંતલપુરમાં લંપી સંક્રમિત પશુઓ બજારમાં રઝળપાટ કરતા જોવા મળ્યા, જેનાથી અન્ય પશુઓમાં પણ સંક્રમણ ફેલાવાનું જોખમ ઉભું થયું. તો સમી તાલુકાના દાદકા ગામમાં લંપી વાયરસથી પશુનું મોત થયું. લંપી સંક્રમિત રખડતા પશુને રાખવાની વ્યવસ્થા અલગથી વહીવટીતંત્ર કરે તેવી ગૌરક્ષકોએ માંગણી કરી છે. આ રખડતા પશુઓની સારવાર અને રસીને લઈને પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. સાતકપુર તાલુકામાં સંસ્થાઓ તો કામ કરી રહી છે અને જે ગૌવંશ રેઢો ફરે છે બહાર, એને જે લંપી વાયરસ છે એની સરકાર કંઈક સગવડ કરે અથવા કોઈ વાડા બનાવે, નહીં તો એ ઢોરા જે રેઢા રખડ છે એ બે વાયરસ ફેલાવાના છે ને બીજે, એના માટે કંઈક સગવડ સરકાર કરીને અલગ વાડા ખોલે તો સારું રેઢા ગૌવંશ માટે.